હેલો ફ્રેન્ડ્સ માય મહેલ પટેલ રૂમિ અશ્વમિક વિદ્યાલય ધોરણ આઠ વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર તેર ધ્વનિ મિત્રો આજે આજના વિડીયો લેક્ચરમાં આપણે નવા પ્રકરણ વિશે માહિતી મેળવવાના છે અને નવા પ્રકરણનું નામ શું છે પ્રકરણ નંબર તેર ધ્વનિ ધ્વનિ કોને કહેવાય છે મિત્રો આપણે ધ્વનિને સામાન્ય રીતે બીજુ કયા શબ્દોમાં ઓળખી શકીએ છે અવાજ પણ કહી શકીએ છીએ માહિતી મેળવીએ કેવી રીતે ખબર પડે છે કે મિત્રો આપણે શાળામાં ભણવા જઈએ છીએ ત્યારે અમુક મિનિટોના તાસ હોય છે એટલે કે પીરિયડ હોય છે તો પીરિયડ પૂરો થયો આપણને કઈ રીતે ખબર પડે છે કે જ્યારે ટકોરો પડે છે અને એના અથવા તો કોઈ ક્ષાઉન હોય છે જેના કારણે આપણને ખબર પડે છે કે તાસ પૂરો થયો છે જ્યારે કોઈ દરવાજો ખખડાવે કે તમે ધ્વનિ સાંભળો છો ત્યારે તમને સહેલાઈથી ખબર પડી જાય છે કે મિત્રો આપણા ઘરે પણ કોઈ મહેમાન આવે છે અને જો આપણો મેન ડોર બંધ હોય છે ત્યારે એ મહેમાન શું કરે છે ડોર વગાડે છે અને એના કારણે આપણને ખબર પડી જાય છે કે બહાર કોઈ વ્યક્તિ આવ્યું છે છે કે ભાગે કોઈ તમારા તરફ આવી રહ્યું હોય તે માત્ર તેના અવાજ સાંભળીને આપણને ખબર પડી જાય છે તમે કદાચ સંતા કુકડીની રમત રમ્યા હશો હશો ને મિત્રો ચોક્કસ રમ્યા જ હશો કે આ રમતમાં આંખો પાટો બાંધેલી વ્યક્તિએ બાકીના ખેલાડીઓને પકડવાના હોય છે આંખો પાટો બાંધેલી વ્યક્તિ કેવી રીતે ધારણા કરે છે તે કયો ખેલાડી તેની સૌથી નજીક છે તે સેના પરથી ખબર પડે છે મિત્રો ધ્વનિ દ્વારા એટલે કે અવાજ દ્વારા કે ધ્વનિ આપણી જિંદગીમાં અગત્યનો ભાગ ભજવે છે કે જે અવાજ છે અવાજ આપણી જિંદગીમાં અગત્યનો ભાગ ભજવે છે એટલે કે ધ્વનિ આપણી જિંદગીમાં અગત્યનો ભાગ ભજવે છે તો આપણને એકબીજાની સાથે વાતચીત કરવામાં મદદરૂપ કરે છે કે ધ્વનિ દ્વારા આપણે એકબીજા સાથે સરળતાથી વાતચીત કરી શકીએ છીએ ધ્વનિની મદદથી આપણે એકબીજાની સાથે વાતચીત કરી શકીએ છે 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 કે કે કરવા માટે આપણને જરૂર જરૂર પડે પડે ધ્વનિની આપણી આસપાસમાં આપણે વિવિધ પ્રકારના ધ્વનિ સાંભળી શકીએ છે કે મિત્રો આપણે જે વાતાવરણમાં રહેતા હોય છે એ વાતાવરણમાં એટલે કે આપણી આસપાસ આપણે જુદા જુદા પ્રકારના ધ્વનિ સાંભળી શકીએ છે કે તમારી આસપાસમાં સંભળાવતા અને સાંભળવા મળતા જે ધ્વનિઓ છે એક યાદી બનાવો અને શાળામાં સંગીતના ઓરડામાં સંગીતના વાર્ધો જેવા કે વાસળી તબલા હાર્મોનિયમ વગેરે દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિ તમે સાંભળ્યા જ છો કે મિત્રો જે તબલા છે સિતાર વાસળી હાર્મોનિયમ દરેક જે સંગીતના જે સાધનો છે એમના જે અવાજ છે એટલે કે એમની જે ધ્વનિ છે દરેકની અલગ છે અને તમે એ દરેક ધ્વનિથી પરિચિત છોજ કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે કેવી રીતે એક સ્થળેથી બીજા સ્થળ પર પ્રસરણ પામે છે આપણે ધ્વનિ કેવી રીતે સાંભળીએ છીએ અમુક ધ્વનિ બીજા કરતા શા માટે મોટી થી સંભળાય છે આ પ્રકરણમાં આપણે એના વિશે માહિતી મેળવા મેળવવાના છે કે ધ્વનિ માટે શું જરૂરી છે કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે અને ધ્વનિ બીજા કરતા શા માટે મોટેથી સંભળાય છે તો તેના વિશે માહિતી મેળવીએ તો મિત્રો આપણે જોઈએ કે કંપન કરતા પદાર્થ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે કે નવો ટોપિક છે કે કંપન કરતા પદાર્થ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે કે કંપન કરતા જે પદાર્થો છે એ ઉત્પન્ન કરે છે ધ્વનિ ઉત્પન્ન કરે છે અથવા તો ધ્વનિ ઉત્પન્ન થાય છે કે શાળાનો જે ગંડ જયારે ઉપયોગમાં ન હોય ત્યારે તેને તમે સ્પર્શ કરો ને તમને શું અનુભવ થાય છે એ તમારે જોવાનું છે કે જ્યારે તે ધ્વનિ ઉત્પન્ન કરતો હોય ત્યારે ફરી તેને સ્પર્શ કરો અને શું અનુભવ થાય છે તે આપણે જોવાનું છે કે આપણને મિત્રો એક પ્રવૃત્તિ આપી છે પ્રવૃત્તિ છે તેર પોઈન્ટ એક એ શું છે પ્રવૃત્તિ છે કે પ્રવૃત્તિ એના વિશે માહિતી મેળવી કે પ્રવૃત્તિમાં શું કહેવા માંગે છે એ જોઈએ કે ધાતુની એક થાળી લો કે તો આપણે શું લેવાનું છે કે ધાતુની એક થાળી લેવાની છે અથવા તો એક છીછરો તવો લેવાનો છે અને ત્યારબાદ એ તવામાં અથવા તો એ થાળીમાં શું થાય છે એના વિશે માહિતી મેળવીએ તેને અનુકૂળ સ્થળ ઉપર લટકાવો કે કોઈ કે અનુકૂળ કોઈ એક સ્થળ લેવાનું છે અને એ સ્થળ પર એને લટકાવવાનું છે ત્યારબાદ છે કે જેથી તે દિવાલને સ્પર્શે નહીં એવી રીતે લટકાવવાનું છે આપણે જે અહીંયા કૃતિ દર્શાવીએ છીએ એવી રીતે લટકાવવાનું છે કે તે દિવાલને સ્પર્શ ન કરે અને ત્યારબાદ છે કે હવે તેને લાકડીના પર પ્રહાર કરો કે મિત્રો આ જે લાકડી છે અને લાકડી વડે એ જે જે ધાતુની થાળી છે અથવા તો છીછરો તવો છે લાકડી વડે તેને શું કરવાનું છે પ્રહાર કરવાનું છે થાળી કે તવાને હળવેથી તમારી આંગળી વડે સ્પર્શ કરો અને શું તમે કંપનનો અનુભવ કરો કે જ્યારે આપણે એને લાકડી વડે પ્રહાર કરીએ છીએ ત્યારે એમાં શું ઉત્પન્ન થાય છે કંપન ઉત્પન્ન થાય છે પરંતુ લાકડી વડે જયારે આપણે એને પ્રહાર ન કરીએ છીએ ત્યારે કંપન ઉત્પન્ન થતા નથી એટલે કે ફરીથી લાકડી વડે થાળી પર પ્રહાર કરો અને પ્રહાર કર્યા પછી તરત જ તેને હાથમાં ચુસ્ત રીતે પકડો શું તમને હજુ પણ ધ્વનિ સંભળાય છે કે મિત્રો આપણે જયારે એને લાકડી વડે પ્રહાર કરીએ છીએ ત્યારે થોડા સમય માટે એટલે કે થોડો જે સમય હોય છે થોડા સમયમાં આપણને ધ્વનિ એટલે કે કંપનો જોવા મળે છે અને ત્યારબાદ એ કંપનો બંધ થઈ જાય છે કે શું તમને હજુ પણ ધ્વનિ સંભળાય છે અમુક સમય બાદ આપણને ધ્વનિ સંભળાશે પરંતુ અમુક સમય થઈ ગયા પછી એ જે ધ્વનિ છે ધ્વનિ બંધ થઈ જાય છે કે ધ્વનિનું ઉત્પાદન ઉત્પાદન બંધ થાય ત્યારે આ થાળીને સ્પર્શ કરો તેમાં આપણને કોઈ પણ જાતના કંપનો જોવા મળતા નથી કે આપણે શું કર્યું કહેવાય છે કે કંપનો કઈ રીતે ઉત્પન્ન થાય છે તેના વિશે માહિતી મેળવી છે થેન્ક યુ